ચાલો હવે આપણે વિજ્ઞાનમાં આવીએ. વિજ્ઞાનમાં આપણે પાઠ છે એ ભણતા હતા જંગલો આપણી જીવાદોરી. આપણે પાઠ છે એનું નામ સમજાવવામાં 3-4 લેક્ચર છે એ આપણે સમજ્યું હતું. આમ તો બગડ્યા એમ ન કહેવાય, કેમ કે આપણે એ પાઠ છે એનું નામ સમજવાનું કામ કર્યું છે. ખાલી ખોટા વ્યર્થ સમય આપણે બગાડ્યો નથી. અને પેલું પ્રસ્તાવના છે એ આપણે સમજી લીધું હતું. પ્રોફેસર અહેમદ વાળું યાદ હોય તો એના પછી 17.1 ઉપર જંગલની મુલાકાત આ ટોપિક છે ત્યાં આપણે પહોંચ્યા હતા કે જંગલની એક મુલાકાત. એક રવિવારની સવારે બાળકો છરી બહેરીગોળ લેન્સ લાકડી નોટબુક વગેરે લઈને એક સાથે જંગલની મુલાકાતે નીકળ્યા. રસ્તામાં તેમને તેમની ઉંમરનો એક છોકરો ટીબુ મળ્યો કે જે તેની માસી સાથે ઢોર ચરાવવા જઈ રહ્યો હતો. તે ખૂબ જ સ્ફૂર્તિથી એકદમ સ્ફૂર્તિ એટલે તાકાત કે એકદમ સ્ફૂર્તિથી ઢોરને એકઠા રાખવા આમ તેમ દોડતો હતો. જ્યારે તેણે છોકરાઓને જોયા ત્યારે તે તેમની સાથે ચાલવા લાગ્યો. જ્યારે તેના માસી બીજા રસ્તા પર ગયા જેવા તેઓ જંગલમાં પ્રવેશ્યા કે ટીબુએ હાથ ઉપર કર્યો અને શાંત રહેવા ઈશારો કર્યો, કારણ કે અવાજથી જંગલના પ્રાણીઓને ખલેલ પહોંચી શકે. ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ રવિવારે જંગલની મુલાકાતે નીકળી. વિદ્યાર્થી જીવનમાં આપણે આવું કરવું જોઈએ, જ્યારે આપણે સમય મળે ત્યારે આપણે કંઈક નવીન જાણવાની જિજ્ઞાસા છે હોવી જોઈએ. શું હોવી જોઈએ? જિજ્ઞાસા છે, નવીન જાણવાની જિજ્ઞાસા હોવી જોઈએ. જંગલની મુલાકાતે જવું, આપણા ગામડામાં જૂના સ્થળો જૂના મકાનો જેને ઇતિહાસ ખબર છે એની પાસે બેસવું. ભવનાથમાં રહેતા હોય તો ભવનાથના વડીલોને મળો કે ભવનાથ પેલા કેવો હતો, ગિરનાર પેલા કેવો હતો, અલગ અલગ પર્વતો કયા કયા પ્રકારના છે, કેવી કેવી ગુફાઓ આવેલી છે, આ બધાય જાણવાની વિદ્યાર્થીઓમાં એક જિજ્ઞાસા હોવી જોઈએ. ઘણી વખત તમે મને ક્લાસમાં પૂછતા ને તો યાદ છે હું તમને કહેતો જૂનો ઇતિહાસ છે કેતો, ભલે આપણો વિષય સમાજ ન હોય હું તમને કહેતો. કેમ કે વિદ્યાર્થીમાં જેટલી જાણવાની જિજ્ઞાસા હોય ને એટલો જ વિદ્યાર્થી હોશિયાર. પણ તમારામાં જિજ્ઞાસા છે હોવી જોઈએ કે જૂનું જાણવું, જંગલ વિશે માહિતી એકઠી કરવી, જંગલમાં મુલાકાત લઈ. આપણે થાય કેવું, જેવી રજા આવે આપણે રજાની વાત જોઈને જ બેઠા હોય બધા. જેવી રજા પડે દફતર ચોપડા ઘા કરી અને સીધી પાણી પૂરી બનાવીએ. આજ તો રજા છે, આખા મહિનામાં સાહેબ એક જ વાર રજા મળે. આખા મહિનામાં પાછા તો એમ કે આખા મહિનામાં એક જ વાર ખાધી, આખા મહિનામાં એક વાર રજા મળે, એક વાર ખાય તો એ પાણી પૂરી ખાય. આપણે રજાઓ એમ બગાડીએ, કાં તો મામાને ઘેર આવવાનું હોય, ભલે જવું જોઈએ નાનથી પાડતો, પણ એક રજા એવી પણ ફાળવો કે તમને કાંઈક નવીન જાણવાની ઈચ્છા છે એ થવી જોઈએ. યસ, બધાને કમેન્ટ આપણી રજાઓ છે એનો સદુપયોગ કરીએ. અહીંયા વિદ્યાર્થીઓએ રજાઓનો શું કરેલો છે? સદુપયોગ શું કરેલો છે મનાલીબેન? સદુપયોગ છે કરેલો છે, ખાલી ખોટી છે રજા બગાડેલી નથી. તો રજાના દિવસમાં હા હા સાચી જ વાત છે, હું સાચું જ કહું, ક્યારે ખોટું કહેતો નથી. ટીબુ પછી તેમને ઊંચાઈ વાળા વિસ્તાર પર લઈ ગયો.
કે જેથી તેઓ જંગલનો બહોળો વિસ્તાર છે જોઈ શકે, બાળકોને નવાઈ લાગે, કારણ કે તેઓ જમીન પર જોઈ નહોતા શકતા. વિવિધ વૃક્ષોના પથાળા દ્વારા ભૂમિ પર જાણે લીલી ચાદર છે પથરાયે હોય. જો કે લીલું આવરણ બધી જગ્યાએ એક સરખું લીલું નહોતું. પર્યાવરણ શાંત હતું, હવાની ઠંડી લહેરથી પસાર થઈ રહી હતી, તેથી બાળકો સહિત ખૂબ જ ખુશ અને તાજગી સફર થઈ ગયા. તાજગી સફર થઈ જવું ગુજરાતી ભાષામાં આવે, તાજગી સફર થઈ જવું એટલે અંદરથી એકદમ પ્રફુલ્લિત થઈ જવું. આપણે રૂમમાં રૂમમાં આમ કરી અને બેઠા રહીએ, મોટું આમ હોય તો એને તાજગી સફર કહેવાય નહીં. પણ આપણે યાદ કરો, કદાચ ગિરનાર છે એ ચીડ્યા હોય, દાતાર છે એ ચીડ્યા હોય, કોઈ પણ ચોટીલાનો પર્વત છે એ ચીડ્યા હોય, જે લોકો પર્વત ઉપર ચડેલા છે જંગલમાં એ યાદ કરો કે એની ઉપર આપણે ચડીએ એટલે પેલું તો હવાની એકદમ ઠંડી ઠંડી લહેરખી છે આપણને, અને જેનાથી આપણે શું થાય અતિ આનંદિત થાય. જ્યારે જ્યારે આપણે ડિપ્રેશનમાં જાય ને ત્યારે ત્યારે આપણે છોકરાઓ ક્યાં જવું જોઈએ, કુદરતના ખોળે જવું જોઈએ. જ્યારે જ્યારે આપણને એમ થાય કે આપણે ચિંતામાં છે, આપણે અતિશે એ ભયંકર સ્થિતિમાં ગંભીર અવસ્થામાં મુકાઈએ, ત્યારે આપણે કુદરતના ખોળે જવું જોઈએ. અને કુદરતના ખોળે આપણે જઈએ એટલે 100% આપણી અડધી ચિંતા છે શું થઈ જાય, એકદમ હળવી થઈ જાય. તો એવી આ વાત કરી છે કે રવિવારનો દિવસ હોય, રજાનો દિવસ હોય, ત્યારે બાળકોએ ઊંચા પર્વત ઉપર જવું જોઈએ. ઊંચા પર્વત ઉપર જાઓ એટલે તમને એમ દેખાય કે જમીન છે તમે ક્યાંય જોઈ શકો નહીં, ફરતી બાજુ લીલાછમ વૃક્ષો છે તમને જોવા મળશે, અને એ લીલા એકદમ ફ્રેશ. હા તેજસ્વીબેન બરોબર છે, ફ્રેશ થઈ જાય. શું થઈ જાય? આપણે ફ્રેશ થઈ જાય. હા, પાણીપુરી ખાઈને ફ્રેશ ન થવાય. આપણે કદાચ ચલો પર્વત ઉપર તો ન જઈ શકીએ, બધા ગામમાં પર્વત ન હોય, પણ વાડી તો હશે, ખેતર હશે, ગામમાં એક તળાવ હશે, તો એની મુલાકાત છે એ લેવી જોઈએ. ત્યાં આપણે જવું જોઈએ. જૂના મંદિરો છે તે હશે, અને મંદિરની કારીગરી તમે જોવો ને તો પણ તમે અંદરથી તાજગી સફર થઈ જાઓ. સોમનાથનું મંદિર જોયું હશે, દ્વારકાનું મંદિર જોયું હશે. આવા કુદરતના ખોળે છે આપણે જવું જોઈએ. કે દરિયો છે નજીક હોય તો દરિયાકાંઠે જવું જોઈએ. પણ અહીંયા આપણે જંગલોની વાત કરી કે જંગલોમાં પર્વત ઉપર ઊંચા ટેકરા ઉપર ચડીએ એટલે ધરતી ઉપર લીલી ચાદર છે ઓઢેલી હોય એવું આપણને દેખાય. અને આ આપણે બધાને ખબર છે કેમ કે આપણે બધા ગિરનાર ચડેલા છે. ગિરનાર ચડેલા છે એટલે આપણને ખબર છે કે આખી આખો ગિરનાર છે ચાદરથી ઢાંકેલો એવું દેખાય. ક્યાંય પણ આપણે જમીન જોઈ શકતા નથી. ઉપરથી ટોચ ઉપરથી અંબા માતાજીના મંદિર ઉપરથી આપણે જોઈએ તો આપણને આવું દેખાય. જ્યારે તેઓ નીચે ઉતરતા હતા ત્યારે તેઓ અચાનક પક્ષીઓના મધુર અવાજ અને વૃક્ષો ઉપરથી ડાળીઓ પરથી કેટલાક અવાજ સાંભળીને ઉત્સાહિત થઈ ગયા. ટીબુએ તેમને શાંત થવા કહ્યું, કારણ કે આ અહીંયા સામાન્ય બાબત હતી. બાળકોની હાજરીના કારણે વાંદરાઓ ઉપર તરફ ઉધ્યા અને ડાળીઓ પર બેસેલા પક્ષીઓને ખલેલ પહોંચાડી. પછી શું થયું? તો જો છોકરાઓ છે જંગલમાં ગયા, રજાનો દિવસ હતો એટલે સ્વાભાવિક છે કે વાતો કરતા કરતા જાય, અવાજ કરતા કરતા જાય, આ બધું કરતા કરતા જાય એટલે વાંદરાઓ છે એમાં મચમચાટ મચી ગયો. બધા એને વાંદરા ને એમ કે અમને મારવા માટે આવે છે, બધા વાંદરા છે એક સાથે ઉપાહૂપ કરતા ઉડ્યા અને પક્ષીઓને ખલેલ પહોંચી. એટલે પક્ષીઓ છે ઉડતા ઉડતા અવાજ કરતા કરતા કાગડાને આપણે ઉડાડીએ કરો કા કા કરતા ઉડે, તો એવી રીતે અવાજ છે આવા લાગે. પ્રાણીઓ ઘણીવાર આ પ્રકારે બીજા પ્રાણીઓને સાવધાન કરવા ચેતવણી આપે છે. કોઈ પણ પક્ષી છે એ જ્યારે અવાજ કરે ત્યારે સમજી લેવું કે જંગલમાં ક્યાંક ખલેલ પહોંચે એટલે શું થયા કે બધાય પ્રાણીઓ વિશે સાવધાન થઈ જાય. સિંહ છે એ સૂતો હોય, ગાઢ નિંદ્રામાં સૂતો હોય, કાગડો કાકા કરે એટલે સિંહ છે જાગી જાય. કેમ કે એને ખબર પડી જાય કે કાગ જંગલમાં થયું છે, કંઈક તો થયું છે, તો જ પક્ષીઓ છે શું કરે અવાજ કરે, વાંદરાઓ છે શું કરે ઉપાહૂપ કરે. ઘણા અન્ય પ્રાણીઓ જેવા કે રીંછ, જંગલી બળદ, શિયાળ, સાપ, હાથી વગેરે જંગલના ઉગાણવાળા વિસ્તારમાં રહે છે.
પ્રોફેસર અહેમદે બાળકોને ચેતવ્યા કે તેમણે જંગલમાં ઊંડાણવાળા વિસ્તાર સુધી ન જવું જોઈએ, કે ઊંડી ખાઈ આપણે જંગલમાં જવું જોઈએ નહીં. બુજો અને પહેલીને યાદ હતું કે તેઓ જંગલ એક વસવાટ હોવા પર ધોરણ 6માં અભ્યાસ કરી ગયેલ છે. હવે તેમણે જોયું કે જંગલ કેવી રીતે ઘણા પ્રાણીઓ અને વનસ્પતિ માટે ઘર છે પૂરું પાડે છે. 6ઠામાં આપણે એક પાઠ આવતો જંગલ વિશેનો, એ આપણે ભણી ગયા છે. યાદ ન હોય તો 6ઠાની બુક મળે તો વાંચી લેવો. કે એ પાઠમાં જંગલ છે ઘણા બધા પ્રાણીઓ માટે વસવાટ છે પૂરો પાડે. છોકરાઓ શું કરે, વસવાટ છે વસવાટ છે એ પૂરો પાડે છે. કોણ પૂરો પાડે છે? જંગલ. જો વાંદરા છે, સિંહ છે, દીપડા છે, રીસ છે, તો આ બધા કઈ ઘરમાં ન રહે, જંગલમાં જ રહે. વિચાર કરો, જો જંગલ ન હોત તો આ બધા આપણા ઘરમાં રહેવા આવત ને? અને આપણા ઘરમાં રહેવા આવત અને સરકારે એમ કીધું હોય કે હરેક ઘરમાં એક સિંહ રાખવો ફરજિયાત છે, તો પછી આપણે શું કરવાનું? આપણે અંદર રહેવાનું કે બહાર રહેવાનું? સ્વાભાવિક છે ને કે આપણે બધા અંદર રહે. અંદર રહે નહીં, પછી સિંહ જંગલનો રાજા એની જગ્યાએ સિંહ ઘરનો રાજા. પછી સિંહ છે એ ઘરમાં રહે, આપણે બધા ફળિયા માંગો. ઘરમાં તો આપણે જાતા જ નહીં, પણ એવું થતું નથી. કારણ કે એનો વસવાટ છે, એનું ઘર છે, એનું છે જંગલ છે. આપણે જંગલોને બચાવવા જોઈએ. શા માટે બચાવવા જોઈએ? કારણ કે સિંહ છે આપણા ઘરમાં ન આવી જાય એટલા માટે. જંગલોને બચાવીને આપણે કઈ કોઈની ઉપર ઉપકાર કરતા નથી. જો જંગલોનો નાશ થઈ ગયો એટલે સમજી લેવાનું કે સિંહ આપણા ઘરમાં રહેવા આવશે. હવે તમારે વિચારવાનું કે સિંહને ઘરમાં રહેવા દેવાનું છે કે જંગલને જંગલ રહેવા દેવાનું છે. આપણે ધીરે ધીરે જંગલો છે એ કાપી નાખીએ એટલે હવે પછી આપણે અત્યારે જે પાઠ ભણે છે એ તો ન જ કાપવા. કદાચ કોઈ કાપે તો એને પણ રોકવાના કે જંગલો છે કાપવા જોઈએ નહીં. જંગલો કાપશો તો આથી ઘરમાં રહેવા આવશે. એક તો બધા અત્યારે સિટીમાં મકાન એવડા એવડા છે, એક માણસ જાય ને એક માણસ આવે, બે ભેગા જાય એટલે ભટકાય ધડે. કેમકે હવે તો રૂમ એવડા એવડા થઈ ગયા એટલે બ્લોક ટાઈપ હાઉસ કહેવાય. શું કહેવાય? બ્લોક બ્લોક ટાઈપ મકાન થઈ ગયા. માનો કે એમાં ગજરાજ હાથી રહેવા આવે તો પછી શું થાય? એક હું આમ કરે તો એક દિવાલ બોલી પડ્યું, એક દિવાલ બોલી પડ્યું. હવે એવું ન થાય એટલા માટે આપણે જંગલોને સાજા રહેવા દેવા છે, વૃક્ષો આપણે કાપવા જોઈએ નહીં. જંગલો છે એ પ્રાણીઓનું આવાસ સ્થાન છે. ચાલો પાછળ પેજ નંબર 208 ઉપર. જે ભૂમિ પર બાળકો ચાલી રહ્યા હતા તે ઘણી ઉબડ ખાબડ હતી. ઉબડ ખાબડ, ઉબડ ખાબડ એટલે ખાડા ટેકરા વાળી જમીન. તો આ બધા શબ્દો યાદ રાખજો, ઉબડ ખાબડ એટલે ખાડા ટેકરા વાળી જમીન. અને તે ઘણી વનસ્પતિઓથી ઘેરાયેલ હતી. ટીંબુએ, સાલ, સાગ, સેમલ, સીસમ, ડીંડો, કાકરો, અંજીર, કેર, આંબળા, વાંસ, કાચના વગેરે ઓળખવામાં મદદ કરી. પ્રોફેસર અહેમદે કેટલાક વૃક્ષો, ક્ષુપ, જડીબુટ્ટીઓ અને ઘાસ ઓળખાવ્યા. વન્ય ભૂમિ અને વૃક્ષો ઉપર કેટલાય વેલા અને લતાઓ છવાયેલા હતા. સૂર્ય પાંદરા વચ્ચેથી આછો પાતળો જોઈ શકાતો હતો, તેથી જંગલમાં ખૂબ જ અંધારું લાગતું હતું. ભાઈ આ છે જંગલનું વર્ણન છે. તમે જંગલમાં જાઓ એટલે તેમાં તમને કેટલા પ્રકારની વનસ્પતિ છે એ જોવા મળે. ઘણી કાંટાવાળી હોય, ઘણી કાંટા વગરની હોય, ઘણીમાં ઝીંકા ઝીંકા નાના નાના પાંદરા હોય. જેમ તમે બધા નાના નાના ભૂલકાઓ છો તો એમ નાના નાના પાંદરા હોય, ઘણામાં મોટા પાંદરા હોય, પીપળાના પાન છે, તો આ બધા છે કેવા છે? મોટા મોટા પાન છે. નાળિયેરીના પાન છે તો એ છે કેવા છે? મોટા બધા પાન છે. પપૈયાનું ઝાડ છે, એના પાન કેવા હોય? મોટા બધા હોય. એરંડો છે, એના પાન છે કેવા છે? ભાઈ મોટા બધા છે. તો એવા અમુક છે મોટા પાનવાળા વૃક્ષો હોય, અમુક છે નાના પાનવાળા વૃક્ષો હોય, અમુક છે એકદમ ઊંચા વૃક્ષ હોય જેમ કે તાળ અને ખજૂરી, અને અમુક છે એકદમ નીચા વૃક્ષ હોય. તમને આવી વૃક્ષોમાં વિભિન્નતા છે એ જોવા મળે. એમાં ઘણા નામ છે આપેલા છે, જો સાર, સાગ, સેમલ, સીસમ, લીંબડો, ખાકરો, અંજીર, ખેર, આંબળા, વાંસ અને કાચના, આ વૃક્ષોના નામ છે. એના પછી વનસ્પતિ છે, એના પછી ઘણી બધી જડીબુટ્ટીઓ હોય. પણ જડીબુટ્ટીઓ તો જેને ખબર હોય ને એ જ ઓળખી કે આને જડીબુટ્ટી કહેવાય. શ્રુપ છે, જડીબુટ્ટીઓ છે અને ઘાસ ઓળખાવે.
ભાઈ જંગલમાં ઘાસના પણ પ્રકાર પડી જાય. તમે ખેતર ગયા હોય, વાડીએ ગયા હોય તો તમને ખબર હશે કે અમુક ઘાસ છે એ તમને કરડશે. અમુક ઘાસમાં તમે હાથ આ રીતે આમ રાખો એટલે શું થાય, તમને કરડશે, ખંજવાળ આવશે. અને અમુક ઘાસમાં તમે આ રીતે આમ હાથ ફેરવો તો તમને એકદમ સુવાળો ઉખાડો લાગશે, તમને મજા આવશે. તો આ છે ઘાસના પણ પ્રકાર છે, એટલે ઘાસથી પણ ચેતતું રહેવું જોઈએ. ઘાસમાં સીધે સીધું ચાલુ જવું જોઈએ નહીં. મને તો કઈ ન થાય, મને થાય તો હું જોઈ લઉં બધા, એવું રાખવું જોઈએ નહીં. આ વનસ્પતિની વિવિધતા છે, ઘાસની વિવિધતા છે, જડીબુટીઓની વિવિધતા છે. ચાલો આપણે અહીંયા સુધી રાખીએ. પ્રવૃત્તિ 17.1 થી આપણે આવતા સોમવારથી આપણે ભણશું, ત્યાં સુધી આપણે રાખીએ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. આગળના લેક્ચર સહી છે એટલા માટે ક્યાંય કોઈ જવાનું છે નહીં.